એડમિશન બસ એક જ શબ્દ સતત અત્યારના સમયની અંદર કાને અથડાતો રહે છે કે એડમિશન લેવું છે તો ક્યાં લેવું, કઈ ફેકલ્ટીમાં લેવું, શું કરવું, કયા પ્રવાહમાં જવું. અને આ પ્રશ્ન વિદ્યાર્થીઓને તો મૂંઝવે જ છે, પણ વિદ્યાર્થીઓ કરતા પણ સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન હોય તો તેના વાલીઓને. એના વાલીઓને સૌથી વધારે આ પ્રશ્ન હોય કે હું મારા બાળકને ક્યાં ભણાવું, ક્યાં એડમિશન લઉં. અને હા, અત્યારે આજ તક છે, આ એક મોસમ ચાલી રહી છે એડમિશનના સીઝનની, કે ક્યાં પ્રવેશ મેળવવો અને એ પ્રવેશ મેળવી પોતાની કારકિર્દીને એક ઉજ્જવળ અને ઉજ્જવળ દિશા તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો. તો એ જ વાત કરવા માટે હું આવ્યો છું. જોતા રહો મારી ચેનલ જ્ઞાન ઘટના, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી શેર કરો. અને હું આગળ એ જ વિગત તમને આપવા જઈ રહ્યો છું કે એડમિશનની બાબતમાં તમે થાપ ન ખાતા. પોતાની બાબતમાં આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ. પહેલી જ વસ્તુ છે કે દેખાદેખી. આપણે બીજાની દેખાદેખી કરીએ છીએ કે મારા મિત્રએ કે મારી બહેનપણીએ આ ક્ષેત્રમાં એડમિશન લીધું છે તો મારે પણ એમાં જ લેવું જોઈએ. ના, વિચાર કરજો, તમારા મિત્રની ક્ષમતા અને તમારી ક્ષમતા સરખી નથી. તમારી રુચિ જે ક્ષેત્રમાં છે એ રુચિ અને તમારા મિત્રની રુચિ એક સરખી નથી, એની સ્પષ્ટતા કરજો. અને પછી તમે એડમિશન લેવા માટે જે તે ક્ષેત્રમાં તૈયાર થજો. બીજું કે આપણું એક ઊંચું સ્ટેટસ સમાજમાં બતાવવું છે એટલા માટે થઈને આપણે એડમિશન લઈ લઈએ છીએ ગમે તે ક્ષેત્રમાં. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થીની ક્ષમતા ધોરણ 10 પછી સાયન્સ માધ્યમની અંદર જવાની નથી, છતાં પણ માતા પિતાને એક એવી ભાવના રહેલી હોય છે કે હું એવું સમાજને જટો મારું બાળક તો સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. હા, એટલે એવું મહત્વનું નથી કે આપણી મહત્વકાંક્ષાઓને સંતોષવા માટે થાય અને આપણે આપણા બાળકની ક્ષમતાથી પર એની ઈચ્છાથી પર આપણે એડમિશન લઈ લઈએ અને એ બાળકને જે રીતે અભ્યાસમાં રુચિ હોય એ અભ્યાસની રુચિને આપણે તોડી નાખીએ. એટલે એ પણ વસ્તુ મહત્વની છે કે માત્ર આપણી એક મહત્વકાંક્ષાને સંતોષવા માટે તમે ગમે તે એડમિશન લેવું જરૂરી નથી. બીજું, જ્યારે તમે એડમિશન લો કોઈ પણ ક્ષેત્રમાં, એટલે એડમિશનની અંદર એક વસ્તુ સ્પષ્ટ રીતે વિચારજો કે તમે એડમિશન લીધા પછી તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસના ક્ષેત્રની અંદર તમારી ક્ષમતા અનુસાર તમે કેટલું એને ન્યાય આપી શકશો અને ન્યાય આપવા પછી તમારી આગળની કારકિર્દી કેવી. તો આ બધો વિચાર કરીને જે તે ક્ષેત્રમાં એડમિશન લેવું જરૂરી છે. વિચાર કરજો કે અભ્યાસ બાળકે કરવાનો છે, માતા પિતાએ નહીં. સામાન્ય રીતે એક વસ્તુ સ્પષ્ટ છે કે બાળકની થાળીમાં પીરસવામાં આવશે, બાળકે જમવાનું છે, માતા પિતા નહીં જમે. એટલે બાળકની જે ક્ષમતા છે એને ઓળખી પીશાણી અને બાળકને જે ક્ષેત્રમાં રસ હોય બાળકને પૂછો કે તને કયા ક્ષેત્રમાં રસ છે, શેમાં રુચિ છે. અને એવા ઘણા બધા ઉદાહરણો છે કે બાળકને રસ કે રુચિ ન હોય તેમ છતાં માતા પિતાઓ પોતાની મહત્વકાંક્ષાઓ, પોતાની આબરૂ અને પોતાના મોભા માટે છે અને એવી ફેકલ્ટીની અંદર એને મૂકી દેતા હોય છે, એવા અભ્યાસક્રમની અંદર એને દાખલ કરાવી દેતા હોય છે, જેના કારણે બાળક એટલું બધું હતપ્રભ થઈ જતું હોય છે કે એ અભ્યાસના નામથી ડરવા લાગે છે. આવા ઘણા ઉદાહરણો મેં જોયા છે મારા જીવનની અંદર. એટલું જ નહીં, હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ બાળક છે એ ધોરણ 10 ની અંદર ખૂબ જ સારા કરતા, એટલે કે માની લો એક સ્પષ્ટ અને જીવતું જાગતું ઉદાહરણ મારી પાસે છે કે 95% લાવ્યો ધોરણ 10 માં. શક્ય છે કે એ સાયન્સ કરે તો એની કારકિર્દી પણ ના, એ બાળકે સાયન્સ ન કર્યું પણ એને શું કર્યું, કોમર્સ સાથે 11 અને 12 નો અભ્યાસ પૂરો કર્યો અને 11-12 પૂરો કર્યા પછી
તે સીએનો અભ્યાસ કરી અને એક સારી કારકિર્દીનું ઘડતર કરીને આજે સીએ તરીકે પોતાની કારકિર્દી નિભાવી રહ્યો છે. તો એક વિચાર કર્યો કે બાળકને શેમાં રસ છે, શેમાં રુચિ છે, એ પ્રકારનો ક્ષેત્રમાં તમે એડમિશન લેજો. કોઈ લોભ લાલચ લુભામણી જાહેરાતોથી તમે ડગ્યા વગર અને માત્ર આપણો વિચાર કર્યા વગર સામાન્ય રીતે બાળકનું પણ વિચારજો અને બાળકનો વિચાર કરીને બાળકના માનસને તપાસીને પછી એક ચોક્કસ દિશામાં એડમિશન લેજો. આર્ટ વિષય સાથે પણ તમે ખૂબ સારી કારકિર્દીનું ઘડતર કરી શકો છો. એવું નથી કે આર્ટ વિષય રાખીએ તો કોઈ કારકિર્દીનો વિકલ્પ નથી. મોટા ભાગના કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર સફળ થનારા જે કોઈ ઉમેદવારો છે એના પાયામાં તપાસ કરજો તો એ આર્ટ વિષયની સાથે પોતાની કારકિર્દીનું ઘડતર કર્યું હશે. તો એ રીતે તમે જ્યારે એડમિશન લેવા જઈ રહ્યા છો કોઈ પણ ક્ષેત્રમાં, હવે ધોરણ 10 પછી, ધોરણ 12 પછી, કોલેજની અંદર તમે એડમિશન લેવા જઈ રહ્યા છો ત્યારે ખૂબ વિચાર કરજો. ઉતાવળ કરીને ક્યાંય પણ તમે સલામ લગાવવાનું કામ કરશો નહીં અને સ્પષ્ટ અને ચોક્કસ દિશામાં કારકિર્દી ઘડાય એવો પ્રયત્ન કરજો. બસ તમારી ઉજ્જવળ કારકિર્દી ઘડાય એવી પ્રભુની પાસે, અલ્લાહની પાસે હું માંગ કરું છું કે દરેકની એક ઉત્તમ કારકિર્દીનું ઘડતર થાય અને ખૂબ આગળ વધો. તમારું નામ રોશન કરો, તમારા માતા પિતાનું નામ રોશન કરો, તમારા ગુરુજનો, ગામ, વિસ્તાર અને રાજ્યનું નામ રોશન કરો. બસ એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.